અને બંધારણીય હકો દેશનું બજેટ ઇકોનોમી વિદેશ નીતિ પાર્લામેન્ટથી ઉપર આ લોકશાહીમાં આપણી પ્રણાલિકા સંસદ જે આપણું સંસદ સભ્ય છે એ જે કાયદો બને એ પાર્લામેન્ટમાં જે કાયદો બનાવે એ આખા આખા દેશને બંધનકર્તાને અમલ કર કરતા થાય છે ત્યારે એને ડેલિકેટ સાથે ન સરખાવી શકાય એટલે આપણી પાંચસોને તેતાળીસ સીટોની લોકસભા બને એ પૈકીનો ચૂંટાયેલો એમપી થઈ વડાપર્ધનને ચૂંટે અને વડાપ્રધાન એ વિશ્વ સાથે જે કંઈ દેશના કરારો કરવાના હોય વિદેશ પોલિસી બનાવવાની હોય એ આ બધું એને લગીને આપણા બંધારણ પ્રમાણે વર્ષોથી આઝાદ ભારત થયો ત્યારથી કરીને આપણી આ પ્રણાલી રહી છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આ દેશ એ ડેમોક્રેસી દેશ છે લોકશાહી દેશ છે અને એ દેશના જે કાયદા છે એ લોકો માટે તમામ સ્તરે ઘણું સંશોધન કર્યા પછી એને અમલમાં મૂકવામાં આવેલું છે આપણું બંધારણ એટલે બંધારણીય હકો મળેલા રહ્યા એને કોની કેટલી જે કેટેગરી છે એ એની અંદર બંધારણમાં દર્શાયેલી છે હું આભાર આભાર માનીશ ધાનેરા તાલુકાની જનતાનો કોંગ્રેસના કાર્યકરોનો અને એમનું ઋણ અમારા ઉપર અને કોંગ્રેસ પાર્ટી ઉપર છે આવા ધોમધખતા તાપમાં જ્યાં ચુમ્માળી ડિગ્રી તાપમાન હોય ત્યાં પગપાળા ચાર કિલોમીટર સુધી આ રોડ શો કરી અમારું મનોબળ વધાર્યું છે આવનાર સમયમાં એ જનતાનું ઋણ અમારા ઉપર છે આભાર માનીશ હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓનો કે એમને ભવ્યથી ભવ્ય રીતે રોડ શોનું આયોજન કરી અને એક કોંગ્રેસ પાર્ટીનો જે માહોલ હતો એ માહોલમાં ઉમેરો કરવાનું એમણે જે કામ કર્યું છે આવતીકાલે પ્રિયંકાજી પણ લાકડી મુકામે વધારી રહ્યા છે ત્યારે આ અત્યારે એક તાલુકાનો જનસમર્થન અમને મળશે બતાવજો અને આ પ્રમાણે જ્યારે સ્વયંભૂ બનાસકાંઠાની પ્રજા ચૂંટણી લડી રહી છે ત્યારે મારે બનાસકાંઠાની અઢારે આલમ છતીસે કોમને કોંગ્રેસના કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ ગાંધીબાપુ અમારા આપણા સૌના દેશના રાષ્ટ્રપિતા આપણે એમને દરજો આપેલો છે ત્યારે કોઈ ગાંધીજીની પ્રેરણાએ કામ કરે તો ગાંધીબાપુ તો નહીં પણ એમની પ્રેરણાએ ચાલીને એમના વિચારોને જીવંત રાખીને લોકો સુધી પહોંચે તો આપણે કોઈકને કહીએ છીએ કે આ માણસ તો ભગવાન જેવો છે જ્યારે કંઈક સારું કામ કરે ત્યારે કોઈ પણ વ્યક્તિને આપણે એને ભગવાન સાથે સરખામણી કરીએ છીએ ત્યારે કદાચ એમને ગાંધીજીના વિચારો રાહુલ ગાંધીએ સમગ્ર દેશને જન જન સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા એટલે એ ગાંધીજીની પ્રેરણા ચાલી રહ્યા છે